सूरत में सूर्यपुत्री तापी नदी ने प्रदूषण ग्रहण लाग्यू छे। रांदेर टाउन अने सिंघणपुर ने जोड़तो वियरकम कोजवे पर नदी में अत्यंत दुर्गंध आवी रही छे। साफ सफाई नो अभाव कहो के गंदकी नुं साम्राज्य। सूरत ना लोको लीलीवाड़ू पाणी पीवा माटे मजबूर थया छे। गंदकी ना कारणे तापी नदी ना पाणी नो कलर पण बदलाई गयो छे। वियरकम कोजवे ना बंधियार पाणी माथी अतिशय खराब दुर्गंध थी लोको परेशान थई रह्या छे। भारत देश में नदीओनू अनेरू महत्व हो गंगा में नहावा नर्मदा में दर्शन करवा तापी नदी स्मरण थी लोकोना जीवन ना पाप धोवाता हो अथवा धन्य थी जाता हो। सूरत नी तापी नदी में जे नदी स्मरण लेवा थी लोकोने पुण्य मळत हो नदी की हालत जोईने लोको एक वार विचार में पड़ गया है। कारण के सूरत नी तापी नदी में हाल लील नू साम्राज्य फैलाई गयु। नदी की हालत जोईने लोको एक समय माटे विचार में पड़ गया है। गंदू पानी पीवा मजबूर थे। आ पानी ने लईने कही सकाय रोगचाळो फैलावानी चोक्कसपणे दहशत छे। आ रोड परथी पसार थवू लोको माटे मुश्किल छे। एटली हदे तापी नदी दुर्गंध मारी रही छे। लोको आपणी साथे छे, सीधा वात करीए। भाई आपनुं नाम शुं कहेशो आ नदीनी दुर्दशा जोई? મારું નામ યોગેશભાઈ છે, હું તાપી એન્કલોવમાં રહું છું, કોઝવેની આ બાજુ, અને રોજ આ બાજુ મારી ઓફિસ છે તો ઓફિસે જવાનું થાય છે। પણ હમણાં થોડા દિવસથી અહીંયા બહુ અત્યંત દુર્ગંધ મારે છે પાણી, અને પાણીનો કલર પણ ફરી ગયો છે, લીલા કલરનું પાણી થઈ ગયું છે। કહેવાનું કે જલ્દીથી જલ્દી આનો નિકાલ લાવે અને સુરતીઓને સારું પાણી પીવાનું મળે। જો આ પાણી સુરતીઓને પીવાનું મળશે તો કંઈક ને કંઈક બધા લોકો બીમાર પડશે અને નાના છોકરાઓ પણ હેરાન થશે, એવી પરિસ્થિતિ ભવિષ્યમાં આવી શકે છે। બિલકુલ, તાપી નદી છે, આપનું નામ શું કહેશો નદીની દુર્દશા જોઈ? મારું નામ હિરેનભાઈ છે, હું આ કતારગામમાં રહું છું। મારે રોજ અહીંયા નીકળવાનું થાય છે। આપણે તાપીને તાપી માતા તરીકે માન આપીએ છીએ કે તાપી મૈયા છે આપણી, અને આપણે એની પૂજા કરીએ છીએ। તો આ કેમિકલયુક્ત પાણી ભેળવી અને આપણી સાથે છેડા કરવામાં આવે છે, બધાની આસ્થા ઉપર ઠેસ પહોંચાડવામાં આવે છે કે જલ્દી જલ્દી આ નિકાલ થાય એ કરો। બિલકુલ, કહી શકાય કે તાપીને તાપી માતા કહેવામાં આવતું હોય છે, અને આ તાપી માતાની જે હાલત છે તેને લઈને ચોક્કસ લોકોની લાગણી દુભાઈ છે। સાથે સાથે કહી શકાય સુરતની આ તાપીમાં વર્ષોથી લીલ અને જળકુંભીની સમસ્યા છે। જોકે વરસાદી ઉપરવાસમાં પડેલા પાણી અને ઉખાઈ ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે કહી શકાય કે લીલ અને જે જળકુંભી છે તે તો તણાઈ જતી હોય છે, પણ જે પ્રકારે શિયાળામાં તાપી નદીમાં લીલનું સામ્રાજ્ય છે એટલે કે ઉનાળો આવતા ચોક્કસ સુરતના લોકોને આ ગંદુ પાણી પીવાની મજબૂરી બને તેવું દેખાઈ રહ્યું છે। કેમેરામેન અક્ષય વાડેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।